ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગુનાઓ બેફામ વધી રહ્યા છે ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ 19 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ કુલ 19 આરોપીમાંથી હાલ 9ને ઝડપી પાડવામાં આવ્યા છે. બાકીના 10 લોકોની શોધ ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં આ 19 આરોપીઓ ભિલોડા તેમજ રાજસ્થાનની સરહદી બોર્ડર પર મુખ્યત્વે ભવરલાલ બાબુભાઈ દુંડ આરોપી દ્વારા અગાઉ દારૂની હેરફેર, મારામારી, જીવલેણ હુમલો તેમજ આસપાસના લોકોને નાની મોટી વાતોમાં હેરાન કરવા, પોલીસ ઉપર એસોલ્ટ કરવું, આ ગુનાઓમાં તમામ આરોપીઓ સંડોવાયેલા છે. આ બાબતોને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તમામ આરોપીને પકડી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ભિલોડા. અરવલ્લી જિલ્લામાં આ અગાઉ પણ એક ગુસીટોક અંતર્ગતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનાની ટૂંક સમયમાં ચાર્જશીટ થનાર છે. ગત તારીખ 13/9/2021 રોજ ફરી એક વખત અરવલ્લી જિલ્લામાં ગુસીટોક હેઠળનો એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 એના મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં. આ ગુનામાં ભિલોડા વિસ્તારમાં તથા રાજસ્થાનની બોર્ડરની આસપાસના વિસ્તારમાં જે અમુક લોકો પોતાનું વર્ચસ્વ એક ગેંગ તરીકે ધરાવે છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કુલ 19 લોકો છે આ ગેંગમાં, જેમાં મુખ્યત્વે સુખો ઉર્ફે ભવરલાલ બાબુભાઈ ડુંડ રહે ડોડીસરા, પછી બીજો જે આરોપી છે નીતિનભાઈ પાઉલભાઈ બડેવા ડોડીસરા, રાકેશ બાબુભાઈ ડુંડ ડોડીસરા, દીપક લક્ષ્મણભાઈ અસોડા ઝાંઝરી, ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી ખેરવાડા, મહેશ કમજીભાઈ અસારી ધંધાસણ, મનોજ ઉર્ફે મનુભાઈ પૂનાભાઈ મનાત બોરનાલા, ખાતુ પૂનાભાઈ મનાત બોરનાલા, વસંત સુરજીભાઈ બરંડા જેસિંગપુર, ચુનીલાલ ચીમનભાઈ નીનામા ડોડીસરા, વનરાજભાઈ કાલિદાસ અસારી જેસિંગપુર, માઇકલ નગીનભાઈ ડામોર ડોડીસરા, અનિલ ચીમનભાઈ નીનામા નાના ડોડીસરા, કલ્પેશ પાઉલભાઈ બડેવા ડોડીસરા, જીવાભાઈ પૂનાભાઈ મનાત બોરનાલા, મણીલાલ ઉર્ફે કાળુભાઈ ચીમનભાઈ નીનામા ડોડીસરા, ઇસ્કાન નવીનભાઈ ડુંડ ડોડીસરા, લક્ષ્મણભાઈ બદાભાઈ મોડિયા જાંબુડી અને કિરીટભાઈ સુરજીભાઈ બરંડા જેસિંગપુરા. આ તમામ 19 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે. આ તમામનો ઇતિહાસ જોઈએ તો સૌપ્રથમ ગેંગમાં જે મુખ્ય આરોપી તરીકે છે સુખો ઉર્ફે ભવરલાલ બાબુભાઈ ડુંડ, આ તથા અન્ય તેના બીજા અમુક સાગરિકોએ ભવિષ્યમાં દારૂ અને પ્રોહિબિશનની અન્ય એક્ટિવિટી, દારૂને લઈ આવવો, છુપાવી રાખવો, વેચવો, પહોંચાડવો, આ તમામની બધી એક્ટિવિટી ભૂતકાળમાં કરેલી છે. ધીરે ધીરે પોતાનું જોર વધતા સમગ્ર વિસ્તારમાં મારામારી કરવી, કોઈ ઉપર જીવલેણ હુમલો કરવો, પોલીસ ઉપર અસોલ્ટ કરવા, આ સિવાય બે મર્ડરના પણ ચાર્જિસ છે એના ઉપર. આ લગભગ તમામ ગુનાઓમાં ઓલમોસ્ટ બધા ગેંગના જે મેમ્બર્સ છે એ મોસ્ટ ઓફ બધા સંડોવાયેલા છે, સહઆરોપી તરીકે છે બધા ગુનાઓમાં. અને સમગ્ર વિસ્તારમાં ખૂબ ત્રાસ હોવાને લીધે સામાન્ય લોકોને નાની મોટી વાતમાં હેરાન કરવા, તેમને તકલીફો પહોંચાડવી, આમનું મુખ્ય એક બહુ મોટો રોલ છે એ વિસ્તારમાં. આ બધી બાબતોને પહોંચી વળવા માટે થઈને અરવલ્લી જિલ્લા પોલીસ માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો દાખલ કરવાનો નિર્ણય કરેલો અને માનનીય પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ગાંધીનગર તરફથી મંજૂરી મળતા આમના વિરુદ્ધ ગત તારીખ 13/9/2021 રોજ ગુનો દાખલ થયેલો છે. હાલ પોલીસના કસ્ટડીમાં 9 આરોપીઓ છે. આ સિવાયના અન્ય આરોપી છે જે હજી નાસ્તા ફરતા છે, તેમને પકડવાના બાકી છે. તેમને વહેલી તકે પકડી અને આમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તેવો પોલીસનો પ્રયત્ન રહેશે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના પદયાત્રા આવી પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ખાતે 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મક ચેતના પદયાત્રા હલ્દી ઘાટીથી સંપૂર્ણ ભારત વર્ષમાં પદયાત્રા કરી રહી છે. આ ભારતીય દેશી ગાય અને પર્યાવરણ અંગે જાગૃતિ માટે વહેલી સવારે વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આ પદયાત્રા મહાકાળી મંદિર પાસે આવી પહોંચી હતી, ત્યારે વડાલીના ગૌ ભક્તો દ્વારા વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાકાળી મંદિરથી વાજતે ગાજતે ગૌયાત્રા ભક્તો સાથે વડાલી શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે પહોંચી હતી. માર્કેટયાર્ડમાં સાધ્વીજી સબલા ગોપાલ દીદીએ ગૌ કથાનું રસપાન કરાવ્યું હતું. ત્યારે સાધ્વીજીએ જણાવ્યું હતું કે આ ગૌયાત્રા 4 ડિસેમ્બર 2012 થી હલ્દી ઘાટીથી નીકળી છે અને 2043માં પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 18,000 શહેર ગામ ગામડા ફરી 80,000 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી ચૂકી છે. સુરેશ તોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વડાલી. જય ગૌ માતા, જય ગોપાલ. આપ સભી કો મેરા રામ રામ. 31 વર્ષીય ગૌ પર્યાવરણ એવં આધ્યાત્મ ચેતના પદયાત્રા કા શુભારંભ 4 દિસંબર 2012 કો મહારાણા પ્રતાપ સિંહજી કી વીરભૂમિ હલ્દી ઘાટી સે હુઆ. इस 9.5 वर्ष के बीते कालावधि में इस यात्रा ने राजस्थान राज्य के सभी जिले, तहसील, पंचायत इत्यादि को जाते हुए 18,000 से अधिक गांव, कस्बों, शहरों में गौ माता जी की महिमा को सुनाते हुए 80,000 किलोमीटर की दूरी को नंगे पैर पैदल पैदल पार किया है. तत्पश्चात 10 सितंबर 2021 को ये यात्रा गुजरात राज्य में प्रवेश कर गई. इसी तरीके से ये यात्रा संपूर्ण भारतवर्ष में फैलेगी. प्रत्येक राज्य, प्रत्येक जिला, तहसील जाना है. 2.5 लाख किलोमीटर का लक्ष्य है और 51,000 गाँव में यात्रा पहुँचेगी. इस यात्रा का मुख्य रूप से उद्देश्य है पर्यावरण की रक्षा हो. आज पर्यावरण का दोहन, शोषण हो रहा है. वायु प्रदूषण, जल प्रदूषण, भूमि प्रदूषण तेज गति से हम मानव की विभिन्न क्रियाकलापों के कारण बढ़ रहा है. परिणाम स्वरूप इस धरती पर हम मानव के अतिरिक्त जो 83,99,999 जीव जानवर, पशु प्राणियों की अन्य जलचर, थलचर, उभयचर, नभचर. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી મહિલાનો પોલીસ કર્મી પતિ ગાયબ થઈ જતા જનતા સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલાનો પતિ, જે પોલીસ તરીકે દ્વારકા જિલ્લામાં ફરજ બજાવે છે, પોલીસ કર્મી ખાણીપીણીની વસ્તુ લેવા ગયો હતો ત્યાંથી પાછા ન વળતા પત્નીએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 3 દિવસથી ગાયબ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કર્મી જ ગાયબ થશે તો આમ જનતાનું શું? ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. પાટણ જિલ્લાના સાંતલપુર ગામે મહિલા દ્વારા 11 વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી બાળવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની કાળજુ કપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા માટે 11 વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી બાળી નાખવામાં આવ્યા છે. બાળકી બૂમાબૂમ કરતી રહી પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ હૃદય કાપી ઉઠે તેવો અત્યાચાર કર્યો છે. આ ઘટનાને લઈને બાળકીના વાલી દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભરત સથવારા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પાટણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તલોદના ઓએચ, સીપી, એચઆઈ તેમજ ટીબી દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવાના હેતુસર યોજાયેલ કેમ્પમાં પ્રાંતિજના 167 અને તલોદના 186 બાળકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એચઆઈ વિભાગમાં હિતેશભાઈ ગાયકવાડ તેમજ વીઆઈ, ઓએચ અને સીપી વિભાગમાં ચંદન ચંદ્રા તેમજ દીપક શાહ ઉપસ્થિત રહ્યા હતા. બીઆરસીના જિજ્ઞેશભાઈ પટેલ, હિરેનભાઈ વ્યાસ, કોઓર્ડિનેટર ઇમરાન શેખ વગેરેએ સહયોગ આપ્યો હતો. કેમ્પની કામગીરી દરમિયાન જિલ્લા કોઓર્ડિનેટર કીર્તિસિંહ ચૌહાણે કેમ્પની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગ બાળકોના વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. તમામ કાર્યક્રમની માહિતી વર્ષાબેન સથવારાએ આપી હતી. આ તબક્કે સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. રમેશ મિશ્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.
અરવલ્લી જિલ્લાના મોડાસા બીઆરસી ભવન ખાતે સાધન સહાય માટે દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો હતો, તેમાં 450થી વધુ બાળકોએ નોંધણી કરાવી હતી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એલિમકો કાનપુર સાધન સહાય માટે તબીબી પરીક્ષણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લીમાં વ્હીલચેર, ટ્રાયપોડ, કેલિપર અને શ્રવણ યંત્રો સરળતાથી મળી રહે તેના માટે એલિમકો દ્વારા મોડાસામાં તબીબી કેમ્પ યોજાયો હતો। તેમાં સમગ્ર જિલ્લામાંથી 450 જેટલા દિવ્યાંગ બાળકો શાળાનું શિક્ષણ મેળવી તેમના દિવ્યાંગ સાધનોથી વંચિત રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા। એલિમકો કાનપુરના માધ્યમથી અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મોડાસા અને મેઘરજ સંયુક્ત રીતે જોડાય તે રીતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય પરીક્ષણનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વધુથી વધુ દિવ્યાંગ બાળકો સાધન સહાય મેળવે માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સીધા માર્ગદર્શન અને સૂચન હેઠળ આજે અરવલ્લીના તમામ પ્રકારની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો સાધન સહાય મેળવે, શાળાએ જતા થાય, શાળા પ્રત્યેની રૂચિ વધે, તેમને અડચણોમાં ઘટાડો થાય, શાળા તરફ આવવા માટેનું એમનું આવાગમન સરળ બને અને વિકલાંગ બાળકને વ્હીલચેર, ટ્રાયસિકલ અને સાંભળવાની ક્ષતિ હોય તેવા દિવ્યાંગ બાળકોને શ્રવણ યંત્ર આપીને વિકલાંગને સકલાંગ બનાવવાના અભિગમ સાથે આજે લગભગ 450 દિવ્યાંગ બાળકોનું મેઝરમેન્ટ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખોડિયાર કુવા મહિલા મંડળ દ્વારા રાત્રિ ભજન કીર્તન અંતર્ગત કોરોનાની મહામારી દૂર કરવા પ્રાર્થના અર્ચના કરવામાં આવી હતી। રાતિજ ખોડિયાર કુવા મહિલા મંડળની ધર્મપ્રિય બહેનોએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાત્રિ ભજનનો કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો, પરંતુ આ ભાદરવા માસમાં પણ શ્રદ્ધાળુ લોકોના ઘરે જઈને રાત્રિ ભજન કીર્તન અને સત્સંગ કરીને કોરોનાના ગ્રહણને દૂર કરવા પ્રભુ પ્રાર્થનાનો કાર્યક્રમ યથાવત રાખ્યો છે। ખોડિયાર કુવા વિસ્તારમાં રહેતા સુરજનાબેન સોની, મંજુલાબેન ધોબી, કંચનબેન સોની વગેરેએ મંડળની રચના કરીને પ્રભુ ભજનનો દોર ચાલુ જ રાખ્યો છે। ભાદરવા સુદ પૂનમના દિવસે પણ લાલ દરવાજા વિસ્તારના સ્વર્ગસ્થ રસિકલાલ રામીના ઘરે જઈને રાત્રિ ભજનની રમઝટ જમાવી હતી। શ્રી કૃષ્ણ અને મહાદેવજીના ભજન કીર્તન ગાઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। રાધા કૃષ્ણના સ્વાંગમાં મહિલાઓએ ભજન ગાઈને રાસ ગરબાની રમઝટ જમાવી હતી। લાલ દરવાજા અને પાડાપોળ વિસ્તારની ધર્મપ્રિય મહિલાઓએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનીને ભક્તિનું ભાથું બાંધ્યું હતું। સ્વર્ગસ્થ રસિકભાઈ રામીના પરિવારજનોએ પ્રસાદની વ્યવસ્થા કરી હતી। રતિલાલ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। અરવલ્લી જિલ્લાના ભિલોડાના ખેરાડી ગ્રામ પંચાયતના ભ્રષ્ટ વહીવટને લઈ ગામના જ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના ભિલોડાના ખેરાડી ગ્રામ પંચાયતના સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। ગામમાં થયેલ વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગામના અરવિંદભાઈ પટેલ ગ્રામ પંચાયતના પટાંગણમાં જ ભૂખ હડતાળ પર ઉતર્યા છે। ગામમાં ગામતળની જમીનમાં ગેરકાયદેસર પ્લોટ, આરસીસી રોડનું લોકેશન બદલી વ્યક્તિગત લાભ, સ્ટ્રીટ લાઇટની ખરીદી, જે તે ગ્રાન્ટના ખોટા બિલો મૂકી નાના ઉપાડી લઈ ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો ગામલોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ ગામમાં જાહેર શૌચાલયની વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાનને લઈ કોઈ કામગીરી ન કરાઈ હોવાનો પણ ગામલોકો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ગામલોકોનું કહેવું છે કે સમગ્ર મામલે માહિતી અધિનિયમ મુજબ માહિતી પણ માંગવામાં આવી છે, પરંતુ તે અંતર્ગત પણ કોઈ માહિતી આપવામાં આવી નથી। એ વિશે હું અનશન પર 20 તારીખ સવારે 9 વાગે બેઠો છું અને આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું અનશન ચાલુ રાખીશ, અને જે મારા મુદ્દા છે તે ગામતર નિયમ કરેલ પ્લોટની ગેરરીતિ ફાળવણી, સીસી રોડ લોકેશન બદલી વ્યક્તિગત લાભ આપેલ, સ્ટેટ લાઇનની ખરીદીમાં ભ્રષ્ટાચાર, સ્વચ્છતા અભિયાનમાં કોઈ પણ કામગીરી થયેલ નથી, જાહેર શૌચાલયનો વ્યવસ્થા નથી, જે તે ગ્રાન્ટ ખોટા બિલ રજૂ કરી રકમ ઉપાડેલ છે, આરટીઆઈ દ્વારા માગેલી માહિતી આજ દિન સુધી મળેલ નથી, જે તે કામ કરેલ તે પંચાયત સભ્યો જાણ બહાર થયેલ છે, ગટર લાઇનની ખરાબ હાલત, આ મુદ્દા છે, આનો નિકાલ નહીં મળે ત્યાં સુધી અનશન ચાલુ રહેશે। સમગ્ર મામલે તંત્રની લેખિત રજૂઆતો કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયતના ભ્રષ્ટ વહીવટીને લઈને
20 સપ્ટેમ્બર થી જ્યાં સુધી આ મામલે નિરાકરણ ના આવે ત્યાં સુધી ભૂખ હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી મુલાકાત લીધી હતી, સમગ્ર મામલે તપાસની હૈયાધરણ આપી હતી. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ભિલોડા. ખેરાડી પંચાયતની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે કોઈ આવા કેબિનેટવાળા કોઈ તપાસ કરતા નથી, અને અત્યારે અમારા ખેરાડી મૂળિયા ટીમમાંથી ખેરાડી છોકરાને ભણવા માટે આવવું પડે છે ત્યારે બહુ પાણી અને કાદવ કિચડમાં આવે છે, બહુ જ તકલીફ છે ત્યાં. અને એ વચ્ચે એક નાળીઓ આવે છે ત્યાં અમારા પાણી ફૂલ આવે ત્યારે એને ફૂલની વ્યવસ્થા એ બી નથી, અને આવવા જવાનો બહુ ખૂબ તકલીફ છે. અને આ ખેરાડી પંચાયતના કેબિનેટો કોઈ એને ઉકલેખ આપતા નથી, અને જવાબ બરાબર અને પૂછવા માટે આવે ત્યારે કશું જવાબ આપતા છે નહીં. પાટણ જિલ્લાના રાધનપુરના લાલબાગમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવતા રોગચાળાની ભીતિ સર્જાઈ છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સત્તાધીશોની અણ આવડતને લઈને નગરની પ્રજા પરેશાની ભોગવી રહી છે. શહેરમાં આવેલ લાલબાગ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધ મારતું આવતું હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આ વિસ્તારમાં લોકો જીવી રહ્યા છે. વિસ્તારમાં પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ગટરના ગંદા પાણી ભળી જતા ડોળું અને દુર્ગંધવાળું પાણી આવતું હોવાનું લોકોએ જણાવ્યું હતું. છેલ્લા 2 માસથી આ વિસ્તારમાં ગટરોની સફાઈ, કચરો કાઢવા વાળો કોઈ ન આવતું હોવાની પણ વિસ્તારના લોકોની ફરિયાદ હતી. ચૂંટણી સમયે મત લઈને ગયેલા નગરપાલિકાના કોર્પોરેટરો ક્યારે પણ અમારી તકલીફ જોવા આવ્યા ન હોવાની લોકોએ ફરિયાદ કરી છે. નગરપાલિકાની ચૂંટણી દરમિયાન રાધનપુરને અમદાવાદ બનાવવાની ડમફાસ કરતા પાલિકા પ્રમુખને ફોન કરવા છતાં તેઓએ આ વિસ્તારના લોકોનો ફોન ન ઉપાડતા પાલિકા પ્રમુખ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. અત્યારે શહેરમાં પાણીજન્ય રોગથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી અશુદ્ધ અને દુર્ગંધ મારતું હોવાના કારણે વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. ભરત સથવારા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પાટણ. 2 મહિનાથી ગટર સાફ કરવા નથી આવતા અને કચરો વાળવા પણ નથી આવતા. ખૂબ જ આ ગંદકી લાલબાગમાં ઘણી બધી થાય છે, તો આ બધી જવાબદારી કોની રહેશે? પછી નગરપાલિકા જવાબદારી લેશે ખરી? ગટરો ઉભરાય, ગટરો ઉભરાય છે, પાણી ચોખ્ખું નથી આવતું, પાણીમાંથી દુર્ગંધ આવે છે, વાસ આવે છે, બીમારી થાય. આવું પાણી પીવાથી બીમારી થાય તો કોઈ જોવા નથી આવતું, નથી કોઈ ખબર કાઢવા આવતું. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળતું નથી.